નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું નિના ટાંગુરિયા વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ 6 માં જે ચેપ્ટર બીજગણિત છે એ જે તેનું નામ છે પૂર્ણ સંખ્યાઓ એમાં આજે આપણે જોવાનું છે સરવાળા અને ગુણાકારના જૂથનો ગુણધર્મ આપણે સરવાળા અને કે ગુણાકાર માટે જે ક્રમનો ગુણધર્મ હતો એ જોઈ લીધો હતો હવે આપણે એ જોવાનું છે સરવાળા અને ગુણાકાર માટે જૂથનો ગુણધર્મ સૌપ્રથમ તો જૂથનો ગુણધર્મ શું કહે છે એ પહેલા આપણે સમજી લેવું જોઈએ જૂથ જૂથ એટલે શું છે તો કે કોઈપણ સંખ્યાઓનું ગ્રુપ બનાવી દેવામાં આવે અને એની ઉપર કૌંસ કૌંસ મૂકી દેવામાં આવે એટલે બને છે ગ્રુપ એને કહેવાય છે જૂથ જૂથ એટલે ગ્રુપ કે કોઈ બે સંખ્યા હોય એને એકબીજા સાથે જોડીને કોઈ બે અલગ અલગ સંખ્યાઓ હોય એને ત્યાં એ સંખ્યા ઉપર જ્યારે કૌંસ મૂકી દેવામાં આવે છે ત્યારે એ સંખ્યા શું પણ જૂથ બની જાય છે અહીંયા એક્ઝામ્પલ તરીકે 6+5 આ બે અલગ અલગ સંખ્યાઓ છે પણ જ્યારે આ બે સંખ્યાઓને કૌંસમાં લઈ લેવામાં આવે છે કૌંસમાં લઈ લેવામાં આવે છે ત્યારે આ 6+5 શું બની જાય છે આ બે સંખ્યાનો જૂથ બની જાય છે એટલે અહીંયા આપણે જૂથનો ગુણધર્મ જે છે એ જોવાનું છે કે આ જૂથનો ગુણધર્મ જે છે એ સરવાળા માટે અને ત્યાં એ ગુણાકાર માટે કઈ રીતે ઉપયોગમાં લેવાનો છે તો કે જ્યારે આપણને કોઈ પણ એવી બે કે જ્યારે આપણને કોઈ પણ બે થી વધારે સંખ્યાઓનો સરવાળો કરવાનો હોય અથવા તો બે થી વધારે સંખ્યાઓનો ગુણાકાર કરવાનો હોય તો ત્યારે આપણે સૌપ્રથમ શું કરવું પડે કે સૌ પહેલા કોઈ પણ બે સંખ્યાઓ છે એને લઈને આપણે એનો સરવાળો કરવો પડે ત્યારબાદ એનો જે જવાબ આવે એને છેલ્લે જે ત્રીજી સંખ્યા છે એની સાથે આપણે સરવાળો કરવો પડે તો ત્યાં આપણે જ્યાં જૂથના ગુણધર્મનો ઉપયોગ ત્યાં કરવામાં આવે છે તો આપણે અહીંયા એક્ઝામ્પલ દ્વારા સમજીએ એટલે તમને ત્યાં વધારે આઈડિયા આવશે પેલું જોવાનું છે કે જૂથનો ગુણધર્મ છે એનો ઉપયોગ કરીને આપણે સરવાળા કરવાના છે એટલે કે જૂથ એટલે કે સંખ્યાનું જૂથ બનાવીને સરવાળા કરવાના છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે ત્રણ સંખ્યાઓનો સરવાળો કરવાનો છે જો કોઈ પણ બે સંખ્યાનો સરવાળો કરવાનો હોય તો જૂથ બનાવવાની જરૂરિયાત રહેતી નથી આપણે ત્યાં સીધો સરવાળો કરી શકીએ છીએ તો અહીંયા 15+20+100 તો એમાં આપણે ત્રણે ત્રણ સંખ્યાઓનો સાથે સરવાળો કરી શકતા નથી એના માટે આપણે પહેલા કોઈ પણ બે સંખ્યાઓનો સરવાળો કરવો પડે છે પછી એનો જે જવાબ આવે છે એને આપણે ત્રીજી સંખ્યા સાથે સરવાળો કરવો પડે છે તો પહેલા આપણે અહીંયા જે 15 અને 20 પેલી બે સંખ્યાઓ છે એમાં આપણે જૂથ બનાવી લઈએ એટલે કૌંસમાં લઈ લઈએ 15+20 એટલે પહેલા આપણે આ બે સંખ્યાઓને ભાગ્ય કરવાની છે એની 12 છે ત્રીજી સંખ્યા +100 એને આપણે અત્યારે કાંઈ કરવાનું નથી તો અહીંયા આપણે જૂથનો ઉપયોગ શું કામ કર્યો છે કે આપણે ત્રણે ત્રણ સંખ્યાઓને સાથે ભાગ્ય કરી શકતા નથી એટલે આપણે પહેલા જે પેલી બે સંખ્યાઓ હતી તમને એવું થાય તો તમે કોઈ પણ સંખ્યાનું જૂથ બનાવી શકો છો એવું જરૂરી નથી કે પેલી બે સંખ્યાનું જૂથ બનાવો તમને એવું થાય કે તમારે 20 અને 100 નું જૂથ બનાવવું છે તો જૂથ બનાવી શકો છો અને જે 15 છે એને 12 રાખી શકો છો અથવા તો એવું થાય કે તમારે 15 અને 100 નું જૂથ બનાવવું છે અને 20 ને 12 રાખી શકો છો કોઈ પણ સંખ્યા જૂથ બનાવી શકાય છે પણ આપણે મોસ્ટ ઓફલી જે તેલ જે સંખ્યાઓ છે એનું જૂથ બનાવવાનું છે સંખ્યા તેલ પહેલા આપણે નોંધણી કરીશું 15 અને 20 ની 20 અને 15 નો સરવાળો કરતા 15 માં 20 ઉમેરીએ તો 5 માં 0 નાખીએ તો 5 ના 5 2 માં 1 નાખીએ તો 3 જવાબ મળે છે 35 આ બંને નો ગુણાકાર સરવાળો કરતા જવાબ 35 મળે છે હવે +100 હવે આ બે ની ગણતરી કરતા આપણને જવાબ મળી ગયો છે હવે જે જવાબ મળ્યો છે હવે એનો આપણે 100 ની સાથે સરવાળો કરવાનો છે એટલે આપણને આ સંખ્યાનો છેલ્લો જે ફાઇનલ આન્સર છે એ મળી જાય છે તો એ 35 માં 100 નાખીએ તો જવાબ શું મળે છે 135 તો આ રીતે અહીંયા જે સરવાળામાં છે જૂથનો ઉપયોગ થાય છે જ્યારે આપણને બે થી વધારે સંખ્યાઓનો સરવાળો કરવાનો હોય ત્યારે કોઈ પણ બે સંખ્યાઓનું જૂથ બનાવી લેવાનું છે એટલે કે બે સંખ્યાઓ પર ત્યાં કોસ મૂકીને જૂથ બનાવી લેવાનું છે પછી એની ગણતરી કરીને જે જવાબ આવે છે એટલે છેલ્લી સંખ્યા સાથે એની ગણતરી કરવાની છે ત્યારબાદ છે જૂથના ગુણધર્મના આધારે ગુણાકાર હવે આપણે જે રીતે અહીંયા જૂથનો ઉપયોગ કરીને સરવાળો કરેલો છે એવી જ રીતે જૂથનો ઉપયોગ કરીને ગુણાકાર કરવાનો છે કે જ્યારે આપણને બે થી વધારે સંખ્યાઓનો ગુણાકાર કરવાનો હોય છે ત્યારે આપણે જૂથનો ઉપયોગ કરવો પડે છે તો અહીંયા આપણે 9 × 3 × 7 ત્રણે ત્રણ આપણે સાથે ગુણાકાર કરી શકતા નથી પહેલા આપણે ત્રણ માંથી કોઈ પણ બે સંખ્યાઓનું આ જ રીતે ઉપર કહી દે પ્રમાણે જૂથ બનાવવાનું છે પછી એનો જે જવાબ આવે છે એને આપણે છેલ્લી સંખ્યા સાથે ગુણાકાર કરવાનો રહેશે તો પહેલા આપણે પેલી બે સંખ્યાનું જૂથ બનાવીએ 9 અને 3 ને
જૂથ માં મૂકીએ 9 × 3 બરાબર ગુણ્યા 7 7 માં કે આપણે કાઈ કરવાનું નથી પહેલા આપણે ગણતરી કરવાની છે બે સંખ્યાઓ છે 9 અને 3 ની તો 9 અને 3 ની ગણતરી કરતા 9 3 27 27 ગુણ્યા 7 હવે છે 9 અને 3 નો ગુણાકાર કરતા જવાબ મળે છે 27 એને આપણે હવે 7 ની સાથે ગણતરી કરવાની છે 27 ગુણ્યા 7 આપણને ખબર નથી તો ગુણાકાર કરી લેવાનો તો કે છે કે 49 તો 9 નો વધી 4 7 2 14 14 ને 4 18 એટલે 189 બરાબર આપણે જવાબ મળે છે એટલે આ રીતે જ્યારે આપણે કોઈ પણ બે થી વધારે સંખ્યાનો સરવાળો કરવાનો હોય અથવા તો ગુણાકાર કરવાનો હોય ત્યારે આપણે જૂથના ગુણધર્મનો ઉપયોગ કરવો પડે કે કોઈ પણ બે સંખ્યાનો જૂથ બનાવીને પહેલા એ જૂથની ગણતરી કરવાની સરવાળો હોય તો સરવાળો કરવાનો ગુણાકાર હોય તો ગુણાકાર કરવાનો અને પછી એનો જે જવાબ આવે છે એને છેલ્લી એટલે કે ત્યાં જે છેલ્લી સંખ્યા છે એની સાથે એનું ત્યાં ગુણાકાર હોય તો ગુણાકાર અને સરવાળો સરવાળો કરવાનો એટલે આપણને છેલ્લો જવાબ મળી જાય છે અને આ એક્ઝામ્પલ તમારે તમારી પાકી બુકમાં નોટ ડાઉન કરી લેવાના છે Thank you.